कोरोना दर्दी ने अधद बिल फटकार्यु छे। सूरतनी होस्पिटले दर्दी ने 5.88 लाख नु बिल फटकार्यु छे। उघाड़ी लूट जोवा मळी रही छे। सूरतनी एक होस्पिटल में कोरोना दर्दी ने अधद बिल फटकारवामां आव्यु छे। उल्लेखनीय छे के आनी पहला ज वीटीवी न्यूजे प्रसारित कर्युं हतुं के खानगी होस्पिटलो कोरोना दर्दियों ने लूटी रही छे अने सूरतनी होस्पिटल नो वधु एक किस्सो प्रकाश में आवी रह्यो छे। कोरोना दर्दी ने 5.88 लाख नु बिल फटकारवामां आव्यु छे। उल्लेखनीय छे के हवे जे कोरोना पेशंट्स छे ते खानगी होस्पिटल में पण सारवार लई शके छे, परंतु जे प्रमाणे होस्पिटलो छे ए उघाड़ी लूट चलावी रहे होय तेवुं पण सामे आवी रह्युं छे। उनका नंबर है संवाददाता शैलेश त्रिवेदी फोन लाइन पर जोड़ाई गया। शैलेश, सूरत ने एक होस्पिटले कोरोना दर्दी ने अधद बिल फटकार्यो होवानुं सामे आवी रह्युं छे। आ समग्र मामलो शुं छे, वधु विगत? सूरत नो मिशन हॉस्पिटल तरीके जे जाणीती छे ते मेसास एडवांटेज हॉस्पिटले तेमा सारवार लईने साजा थईने ગયેલા એક દર્દી છે જે કોવિડ 19 ના દર્દી હતા, તેમને 5,88,000 નું બિલ ફટકાર્યું છે। આ સમગ્ર બિલ સીએમઓ અને પીએમઓ ને ટ્વીટ કરવામાં આવ્યું હતું અને સોશિયલ મીડિયામાં વાયરલ થયું, ત્યારથી ચર્ચા ચાલી રહી છે। હોસ્પિટલના સત્તાધીશોનું કહેવું છે, એમના લીગલ એડવાઇઝરનું કહેવું છે કે તેમને જે બિલ આપ્યું છે એ પેશન્ટે રાજી ખુશીથી બિલ પે કરી દીધું છે। બીજી તરફ આ કોઈ યુસુફ હિંગોરા કરીને વ્યક્તિ છે, તેમણે આ બિલ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યું છે, સીએમઓ પીએમઓને ટ્વીટ કર્યું છે। આ સમગ્ર મામલામાં જ્યારે પૂછવામાં આવ્યું કે 2,65,000 જેટલી માતબાર રકમની દવા મેડિસિન આપવામાં આવી હતી દર્દીને સાજા કરવા માટે, તો એ દવા કઈ હતી? કારણ કે કોવિડ 19 ની કોઈ દવા છે નહીં, કોઈ દવા એની શોધાઈ નથી, ત્યારે એવી કઈ દવા છે કે જે આપવામાં આવી હતી આ પેશન્ટને? ત્યારે જે લીગલ એડવાઇઝર હતા જેમણે મીડિયા સાથે વાત કરી, તેઓ એ દવા બાબતે કોઈ યોગ્ય ખુલાસો કરી શક્યા ન હતા। તેમણે જણાવ્યું હતું કે એક્સપર્ટ ડોક્ટરોને ખબર હશે, તેમને ખ્યાલ નથી। આ સમગ્ર મામલામાં એક વાત ચોક્કસ છે કે ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેવા, કોવિડની સારવાર લેવા જતા વ્યક્તિઓને અધધ બિલ ફટકારવામાં આવે છે। અમદાવાદ બાદ સુરતની હોસ્પિટલ પણ વિવાદમાં આવી છે, સાથે સાથે સુરતની જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં ફ્રી ઓફ ચાર્જ સરકાર દ્વારા મફતમાં સારવાર કરવામાં આવે છે, ત્યાં કોઈ સારવાર કરવા ન જાય અને જો ખાનગી હોસ્પિટલનો મોહ રાખે તો કેટલા રૂપિયા ચૂકવવા પડે તેનો પણ એક નમૂનો આ મેટાસ હોસ્પિટલ જે છે, મેટાસ એડવાન્ટિસ હોસ્પિટલે આપેલ ફટકારેલું બિલ છે। જી શૈલેષ, જે પ્રમાણે આપે જણાવ્યું કે દર્દીએ બિલ તો ચૂકવી દીધું છે, પરંતુ આ સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું, ત્યારે હોસ્પિટલના સત્તાધીશો દ્વારા કોઈ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે કે નહીં? હોસ્પિટલના સત્તાધીશોનું કહેવું છે કે આ બિલ જે અમે આપ્યું બનાવ્યું છે એ બિલમાં સ્પષ્ટ તમામ વિગતો આપી છે, તેમાં પેશન્ટ આઈસીયુમાં હતા એની વિગત છે, સાથે સાથે 2,65,000 જેટલી માતબાર રકમ જે દવા આપવામાં આવી હતી તેની છે, 1,00,000ની આસપાસનું જે એક્સપર્ટ ડોક્ટરની વિઝિટ થઈ હતી આ જે પેશન્ટ હતા તેમની સારવાર માટે તેની ફીસ છે, આ તમામ વિગતો તેમણે આપી છે। સાથે સાથે તેમનું કહેવું છે કે પેશન્ટને આ બિલ ચૂકવવા બાબતે કોઈ જ વાંધો નથી, અન્ય કોઈ હિતશત્રુએ આ બિલ જેનું નામ યુસુફ હિંગોરા તેમણે જણાવ્યું હતું, તેમણે આ બિલ વાયરલ કર્યું છે। જી શૈલેષ, દર્દીએ તો સારવાર લીધી છે અને દર્દીને પોતાનો જીવ વધારે વાલો છે, તેથી તેમણે બિલ પણ ચૂકવણી કરી દીધી, પરંતુ સવાલ એ થાય છે કે જે ખાનગી હોસ્પિટલ છે ત્યાં ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે, જે પ્રમાણે આપે જણાવ્યું કે 2.65 લાખની મેડિસિન આપવામાં આવી અને તેનો કોઈ ખુલાસો કરવામાં નથી આવ્યો। ચોક્કસપણે આ ઉઘાડી બિલ લૂંટ ચલાવવામાં આવી છે એ ચોક્કસ આપણે કહી શકાય, કારણ કે એક તરફ સરકાર દ્વારા કોવિડની જે સારવાર છે એ મફતમાં આપવામાં આવી રહી છે, પરંતુ કેટલાક લોકો જે ખાનગી હોસ્પિટલમાં સારવારનો મોહ રાખે છે તેમને આટલી રકમ ચૂકવવી પડતી હોય છે અને આ ખાનગી હોસ્પિટલો જે બિલ વસૂલ કરી રહી છે એ અધધ કહી શકાય તેવું બિલ છે, અન્ય સામાન્ય વ્યક્તિ આ બિલ ચૂકવી ન શકે
अथवा तो आ बिल रकम सांभी हार्ट फेल थी जाए रकम आ बिल है, परंतु हॉस्पिटले बिल लीधु जेने सारवार लीधी तेने बिल चूकवेलू है, एम छता चौंकावनारी बाबत ये कि हॉस्पिटल में 17 दिवस में एवी कई सारवार आपवामां आवी के 5,88,000 नु बिल थयुं। जी जी चोक्कस, शैलेष समग्र जानकारी आपी ते बदल आपनो आभार।